નબદા સાહિત્ય સંગમ આયોજિત નબદા અને તાપી જિલ્લાના કવિ મિત્રોનું વરસાદના વધામણા કવિ સંમેલન અને સાહિત્ય ગોષ્ઠી યોજાયું. આ કાર્યક્રમ નબદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે નૈસિદ્ધ મકવાણા, પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી પ્રમુખ સાહિત્ય સેતુ વ્યારા, જિલ્લો તાપી તથા પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી નિશાંત દવે તથા 1,00,000 વૃક્ષ ઉછેરનાર વનવગડાના જનક પ્રકૃતિ પ્રેમી ઉત્પલ પટવારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રણેય મહાનુભાવોનું પ્રમુખ દીપક જગતાપ તથા ઉપપ્રમુખ ડૉક્ટર હિતેશ ગાંધી દ્વારા બુકે પુસ્તક અર્પણ કરી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લલિત નિબંધ વરસાદ પલરે વિષય ઉપર લેખક દીપક જગતાપે વરસાદના માહોલમાં અસ્વાદ કરાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરી હરિવદન પાઠકે ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવી સાહિત્ય કવિતાઓમાં ગુરુ મહાત્મય વર્ણવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ દીપક જગતાપે નર્મદા સાહિત્ય સંગમના કવિઓના કાવ્ય સંગ્રહ કરવા અંગે તેમજ વિદ્યાર્થીઓ અને સાહિત્ય રસિકો માટે આગામી દિવસોમાં કાવ્ય લેખન શિબિર, વાર્તા નાટ્ય લેખન શિબિરો યોજવા વિશે માર્ગદર્શન આપ્યું હતું. તાપી જિલ્લાના સાહિત્ય સેતુ વ્યારાના પ્રમુખ કવિ નૈષિદ્ધ મકવાણાએ કાવ્ય ગીત ગઝલ કેવી રીતે લખાય તેના બંધારણ અંગે સુંદર માર્ગદર્શન આપ્યું હતું. દીપક જગતાપે વરસાદના વધામણા કરતા વરસાદનો આસ્વાદ કરાવતા જણાવ્યું હતું કે પહેલા વરસાદમાં માટીના ઢેફામાંથી આવતી મીઠી સોડમ મને પરફ્યુમ જેવી લાગે છે, જે બજારમાં મળતા બધા પરફ્યુમને ઝાંખા પાડી દે છે. મારી દ્રષ્ટિએ તો વરસાદ એ બીજું કંઈ નથી પણ ધરતીવાસીઓને ઈશ્વરે લખેલો ભીનો પ્રેમપત્ર જ છે. તો મેઘધનુષે બીજું કાંઈ નથી, વાદરે આકાશને 7 રંગોમાં લખેલો પ્રેમપત્ર જ છે. વરસાદની ધારા એ બીજું કંઈ નથી પણ ઈશ્વરની આંખમાંથી વરસતા ખુશીના આંસુ જ હોય છે, ને એમ જણાવ્યું હતું. તો નૈષિદ્ધ મકવાણાએ નવોદિતોને કાવ્યો ગઝલ લખતા પહેલા ઘણા કાવ્ય સંગ્રહો અને ગઝલ સંગ્રહો, વાર્તા સંગ્રહો વાંચવા અને સમજવા અનુરોધ કર્યો હતો. તેમણે વરસાદના અનેક પ્રકારો અનુભૂતિ સાથે લખાતા કાવ્યોના સુંદર ઉદાહરણો આપી વરસાદના વધામણા કર્યા હતા. આ પ્રસંગે નર્મદા સાહિત્ય સંગમના 20 વધુ કવિ મિત્રોએ વરસાદ વિષય ઉપર પોતાની કાવ્ય રચનાઓ રજૂ કરી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. શ્રોતાજનોએ પણ વરસતા વરસાદમાં યોજાયેલ કવિ સંમેલનને મન ભરીને માણ્યો હતો. દીપક જગતાપ, ચેડેશ ટીવી, રાજપીપળા.